स्टोरी इंस्पायर्ड बाय ज़ेप्पल। 5 जून विश्व पर्यावरण दिवस तरीके उजववामां आवे छे। पर्यावरण એ એક દિવસની બાબત નથી, આપણા ધાર્મિક કે સામાજિક પ્રસંગોની ઉજવણીમાં પર્યાવરણની વાતને ટેકો મળે તેવું આયોજન હજારો વર્ષથી પૂર્વજોએ કરેલ છે। પર્યાવરણ એ બહુ વિશાળ ક્ષેત્ર છે જેમાં કુદરત નિર્મિત જીવોનું કલ્યાણ થાય તેવી રીતે માણસે જીવવાનું છે। માણસ સિવાયના બીજા જીવો કુદરતી રીતે જીવે છે। પર્યાવરણમાં બે બાબતો ખૂબ જ અગત્યની છે, પૃથ્વી અને પાણી। પૃથ્વી એ બધા જ જીવોનું ઘર છે, ઘર સલામત અને સુરક્ષિત હોવું જોઈએ। બીજું પાણી, આપણી પાસેના મીઠા પાણીનો કરકસર ભર્યો ઉપયોગ થાય અને વપરાશ કરેલ પાણી ફરીથી વાપરી શકાય તે બાબત પર વધુ ધ્યાન રાખવાની જરૂર છે। ઉપરાંત માણસ જેટલું પાણી વાપરે છે તેટલો વરસાદ ધરતીમાં ઉતારે તો લીલા લહેર થઈ જાય। પૃથ્વી અને પાણીની મદદથી વૃક્ષોનું સર્જન થયેલ છે। વૃક્ષો એ સજીવોનું જીવન છે, જીવન રક્ષક પ્રાણવાયુ વૃક્ષો દ્વારા મળે છે। મનુષ્ય પોતાના જીવન દરમિયાન 10 વૃક્ષોનું પ્રાણવાયુ વાપરે છે, તેથી દરેક માણસે ઓછામાં ઓછા 10 ઝાડ વાવવા જોઈએ। જેની પાસે પોતાની જગ્યા છે તે ત્યાં ઝાડ વાવે અને જેની પાસે પોતાની જગ્યા નથી તે ગામડામાં સગા વહાલા કે મિત્રોને કઈ ભેટ રૂપે છોડ આપી વૃક્ષો વાવવાની ઝુંબેશ ઉપાડી શકે। ભારતીય સંસ્કૃતિનો પાયાનો સિદ્ધાંત છે, મારી આજુબાજુમાં રહેલા જીવોનું પ્રથમ કલ્યાણ થાય પછી મારું કલ્યાણ થાય। પરંતુ સમય જતાં માત્ર મારું જ કલ્યાણ થાય એ ભાવના વિકસવા લાગી અને પર્યાવરણને નુકસાન થવા લાગ્યું। આજથી આપણે પર્યાવરણને સાચવવાનો સંકલ્પ કરી જીવીએ। પર્યાવરણ એ પંચ મહાભૂતનું એટલે કે હવા, પાણી, જમીન, આકાશ, અગ્નિનું બનેલું છે। પર્યાવરણ સંરક્ષણ સમસ્યાનું હલ કરવા હું મારા ઈષ્ટદેવની સાક્ષીએ પ્રતિજ્ઞા લઉં છું કે હવેથી કુદરતી સંસાધનો અને વીજળી કાગળ વાહનોનો ઉપયોગ નહીં કરીશ। પર્યાવરણ સંરક્ષણ સમસ્યાનું હલ કરવા હું મારા ઈષ્ટદેવની સાક્ષીએ પ્રતિજ્ઞા લઉં છું કે હવેથી કુદરતી સંસાધનો અને વીજળી કાગળ વાહનોનો વિવેકપૂર્વક ઉપયોગ કરીશ। પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડી જ્યાં ત્યાં કચરો નહીં ફેંકું, પાણીનો સંચય કરીશ, પશુ પક્ષીઓ પ્રત્યે કરુણા આદર ભાવ રાખીશ, વધુ વૃક્ષો વાવી અને જતન કરીશ, વાયુ, જળ અને આકાશનું પ્રદૂષણ અટકાવીશ અને પૃથ્વી પરના બધા જીવોને મિત્ર તરીકે જોઈશ। પર્યાવરણની કરો રક્ષા, પૃથ્વીની થશે સુરક્ષા।